જામનગર થી અકસ્માતની ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ કે જામનગર પાનેલી જામ જોધપુર વચ્ચે મખવાર અકસ્માત સર્જાયો છે. આપને ફરી વખત જણાવી દઈએ કે જામનગર પાનેલી જામ જોધપુર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો છે. તો અંગે વધુ માહિતી આપવા માટે જામનગર થી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચુક્યા છે. હર્ષલજી, હર્ષલ જણાવશો કે અકસ્માતની ઘટના બનવા પામી છે, શું છે સમગ્ર માહિતી? જી રેના, વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના જામજીતપુર નજીક મોટી પાનેલી પાસે ઇકો કાર અને બીજી કાર સાથે અકસ્માત સર્જાયો હતો, જેના પગલે અકસ્માતને લઈને ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને બીજા 10 લોકો ઘાયલ થયા હતા, ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઉપલેટા ખાનગી હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જી જી, પોલીસ દ્વારા શું માહિતી આપવામાં આવી રહી છે? જે 10 લોકો ઘાયલ છે તેઓની હાલત કેવી જણાવાઈ રહી છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે તો હાલ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પણ ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક વિગતે તો તપાસ જાણવા એવું મળ્યું છે કે ઓસમ ડુંગર ધોરાજી તાલુકાના પાટણમાં ઓસમ ડુંગર પર આવેલા માત્રી માતાના દર્શને જઈ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત બન્યો હોય એવી પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે. જી જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારા સંવાદદાતાએ જે સમગ્ર માહિતી આપી, જામનગર પાનેલી જામ જોધપુર વચ્ચે ગમખવાર અકસ્માતની જે ઘટના સામે આવી છે, તો 2 કાર ધડાકાભેર અથડાતા એક ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે 10 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તો તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ 108 અને પોલીસને જાણ કરતા પોલીસ અને 108 ઘટના સ્થળે દોડી આવી હતી. તો અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. તો આપને જણાવી દઈએ કે પાનેલી તરફ જતી મારુતિ વાન એક તરફથી 2 કાર અથડાઈ છે, તો 10 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તો તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો પોલીસ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે.